છેડતા કાળો નાગરે કાળો નાગરે
જે ધરતીમાં બિરાજે છે એ રાજસ્થાનની મારવાડની કોઈ બાઈ, એમાં એ ફાટેલ તૂટેલ લુગડા લાજ અને મર્યાદાનો ઘૂમટ તાણ્યો હોય, કોઈ સાજિંતર નહીં, કોઈ વાજિંતર નહીં, અંતરનો ભાવ અને પાશેર પિત્રના મંજીરા લઈને બાર બીજના ધણીને યાદ કરતી હોય, પણ કેમ આ
પુત્ર નો નાદ સાંભળી બાર બીટ નો ધણી કોકરણ ગઢનું પીર એક પણ ક્ષણ નો વિલંબ કર્યા વગર નીકળી ગયા. પણ કેમ એ લીલુણો છે ઘોડીનો રે લીલુણો છે ઘોડીનો 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 ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર ઓળલે ચડતા રે દીવા રામા પીર રે આ ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર પીર પછી ભક્તિ લાગી. બાકી વાણી અને ભક્તિ જેવું કઈ હતું નહીં ભાઈ, કારણ કે સમાજમાં બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ લાગે નહીં. એમાંના એક નંબર ના છે. કોઈ વાણિયા છે અહીંયા? કોઈ નો ઈ થોડા હોય, એ તો હુઈ ગયા હોય 9 વાગે ને એસી ચાલુ કરીને. ભાઈ બે ચાર વ્યક્તિ છે જેને જલ્દી ભક્તિ અસર ન કરે. રાજા બીજો ચરણ એટલે હાવ નો લાગે એમ નહીં, તાત્કાલિક નો લાગી જાય, ઇમરજન્સી. ભગવું ભાડ્યું નથી, પગમાં પડ્યા ઈ બે ચાર નહીં. ઈ તો તેલ જુએ પાછી એની આઈ. રાજા ચરણ ને ત્રીજો વાણીઓ ચોથી નાનકડી નાર એ તા ભક્તિ લાગે નહીં, પણ જો લાગે તો બેડો બેડો પાર બેડો પાર. એ ગાય દલું વાણીઓ રે ગાય રે ગાય 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 ગાય રે ગાય. બલી રાખી મુજકો યાદ દે કસમે દે.
તો શુદ્ધ હુવા તાજા એક કમ હુવા અફસોસ યારો યે હુવા કે જિંદગી કા દિન કમ હુવા સખી મે તો યું સુણ્યો કે ફોફા તે પીજુગો તા તો હીડે પ્રગડે ઉડ લગી પેલો ફાટે કો હીડે પ્રગડે લગી પેલો ફાટે કો બાવો ડમરુ બજાવે બાબુ મુરલી બજાવે રે મારો શિવગર જટાધારી ધરતી ઢંગથી હરિ ઓમ તત્સત જય માતાજી જય ભગવાન.